અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેનની યાદમાં વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવીને મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. વાકાનેરમાં મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે આસુરોનો પર્વ શુક્રવારે આવતા મુસ્લિમ સમાજના ધાર્મિક ઉત્સાહ બેવડાયો છે. આ પ્રસંગે સવારે મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ આસુરાના નમાઝ અદા કરીને દેશની એકતા, ભાઈચારા અને વિકાસ માટે તેમના કોરોના વાયરસની મહામારી નાબૂદ થાય તે માટે દુઆ માંગી હતી. તેમજ કબ્રસ્તાનમાં મુસ્લિમ બિરાદરોએ ફૂલ ચડાવીને રેડી પિતૃ તર્પણ કર્યું હતું, તેમજ કિડિયારું પૂરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતું આ પર્વ કોરોના વાયરસની મહામારીને પગલે સાદગીભેર ઉજવવામાં આવ્યું હતું. મહામારીના કારણે પ્રતિબંધાત્મક હુકમો અમલી હોય જેથી કલાત્મક તાજિયાનું જુલુસ સતત બીજા વર્ષે પણ યોજવામાં આવ્યું નથી, જેમાં તાજિયા પડમાં આવ્યા બાદ ઠંડા થયા હતા. દર વખતે તાજિયા વિવિધ વિસ્તારમાં ફરીને ગ્રીન ચોક ખાતે ભેગા થાય, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જે તે વિસ્તારમાં જ તાજિયા રાખવામાં આવ્યા હતા અને લોકોએ આ તાજિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શાહરૂખ ચૌહાણ, D9 ન્યૂઝ, વાંકાનેર.